સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધારે વકરી રહ્યો છે. સુરતમાં આચાર્ય અને દેવ પક્ષ આમને સામને જોવા મળ્યા. અગાઉ આચાર્ય પક્ષે દર્શાવ્યો હતો વિરોધ. સુરત કલેક્ટર કચેરીએ દેવ પક્ષના હરિભક્તોએ રજૂઆત કરી. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં ખોટી રીતે મંદિરનો કબજો કર્યાનો આરોપ છે. આવનારા દિવસોમાં સુરત એપી સેન્ટર બને તેવી શક્યતા છે. गढ़रा स्वामीनारायण मंदिर नो जे चेयरमैन ने लेने जे विवाद छे ते धीरे धीरे वकरी रह्यो छे. खास करीने आप सीधा दृश्य जोई सको छो. देव पक्षना जे हरिभक्तो छे ते हरिभक्तो हवे कलेक्टर कचेरी खाते आवी पहोंच्या छे अने खास करीने जे एसपी स्वामी छे तेने संप्रदायमांथी बहार काढी मूकवा माटे भक्तजनो द्वारा मांग करवामां आवी रही छे. आप सीधा दृश्य जोई सको छो. जे हरिभक्तो छे ते विविध जे प्ले कार्ड छे ते प्ले कार्ड लईने कलेक्टर कचेरी खाते मोटी સંખ્યામાં અહીં આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે ગઢરા મંદિર છે તેને બચાવવા માટે અહીં ગુહાર કરવામાં આવી રહી છે. તમામે તમામ જે હરિભક્તો છે તે પોતાની જે લાગણી છે તે લાગણીને અહીં લઈને આવ્યા છે અને મોટી સંખ્યામાં જે હરિભક્તો છે તે હરિભક્તો અહીં આવી પહોંચ્યા છે. ત્યારે આપણી સાથે અહીંના જે હરિભક્તો છે તે જોડાયા છે. જે કઈ વાતને લઈને આવેદનપત્ર આપવા આવ્યા છો? અમારે એસપી સ્વામીને દૂર કરવાના છે, નકુમ સાહેબને રાખવાના છે. નિવેદન પત્ર માં કહેવા છે શું કરવા? એસપી સ્વામી ને કાઢવાના છે એને અમારે સંપ્રદાય ને હાનિકારક થાય. આપની સાથે અન્ય પણ હરિભક્ત જોડાયા છે, જે શું માંગણી છે અને શા માટે? આ સત્સંગ સમાજમાં એક વાતાવરણ ડોળાવી રહ્યા છે. ઘણા ટાઈમથી આ લોકો પહેલાં સત્તામાં હતા અને હાલની તારીખમાં સત્તા મેળવવાટો તે નવા નવા રોજ કંઈક ને કંઈક આવી રીતે પ્રપંચ કરતા હોય છે. બાકી એટલે આમાં કોઈ એવું નથી ને સત્સંગ સમાજને ખાલી ડોળી રહ્યા છે વાતાવરણ. વાતાવરણ દોડવામાં આવી રહ્યું છે. આપણી સાથે અન્ય પણ જે હરિભગત છે તે જોડાયા છે. તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે. જી શું કહેશો? કઈ વાતને લઈને આજે આપ આવેદનપત્ર આપ્યા છે? મેં જે અત્યારે માહોલ જે ગઢડાની અંદર હતો એની અંદર અમારા દેવ પક્ષના જે હરિભક્તો છે એણે જે નકુમ સાહેબમાં આચાર્ય પક્ષવાળાએ જે કીધું છે કે નકુમ સાહેબ વિરોધ આ છે એવું કશું છે નહીં. અને દેવ પક્ષ છે એના જ હરિભક્તો આ બધા આવેલા છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યા છે કે નકુમ સાહેબે જે કર્યું છે એ કોઈ કાયદાકીય વિરુદ્ધ કરેલું નથી. જી આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે ડીવાયએસપી નકુમ દ્વારા જે રીતે ચેરમેન સાથે વર્તન કરવામાં આવ્યું હતું તે વર્તન ક્યાંક ને ક્યાંક યોગ્ય છે તેવી દેવ પક્ષ દ્વારા અહીં પક્ષ મૂકવામાં આવ્યો છે. જોકે બીજી તરફ જે દેવ પક્ષ છે તે દેવ પક્ષ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે એસપી સ્વામી છે તે એસપી સ્વામીને ગઢડામાંથી કાઢી મૂકવામાં આવે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ પર હાઈકોર્ટમાં થઈ છે સુનાવણી. રેન્જ આઈજીની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકારે જે માહિતી આપવામાં આવી છે આપણે જણાવી દઈએ, સાધુ સંતો સાથે ગેરવર્તણૂક કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મંદિરમાં નેતૃત્વ પરિવર્તન દિવસે ચેરમેન સાથે ડીવાયએસપીએ કરી હતી ગેરવર્તણૂક, તે પણ માહિતી સામે આવી. આ વિવાદ વધુ વકર્યો ત્યારબાદ હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. રેન્જ આઈજી હાલમાં ડીવાયએસપીની પૂછપરછ કરી રહ્યા છે. રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા વધુ સમયની માંગ કરી છે. વધુ સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. ગેરવર્તણૂકની જે વાત હતી આક્ષેપ પ્રત્યાક્ષેપ એકબીજા તરફથી કરવામાં આવ્યા હતા.